પરંતુ અત્યારે સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે કે ત્રીજી યાદી જે છે તે જાહેર થયું છે અને પાર્થ પટેલ આપણી સાથે છે. કોંગ્રેસની ત્રીજી યાદી જે પ્રમાણે નામ જે 43 અને ત્યારબાદ 46 ગઈકાલે મોડી રાત્રે, ત્રીજી યાદી કેટલાની છે, કોણ કોણ મોટા મોટા નામો છે? જી બિલકુલ, કોંગ્રેસની અત્યાર સુધી જે યાદી આવતી હતી એ મધરાત્રે મોડી રાત્રે આવતી હતી, પણ આ વખતે સંધ્યાકારે જે 7:30 વાગ્યા છે અને યાદી આવી છે. સૌથી મોટું નામ રાજકોટ પૂર્વથી ઇન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપી દીધી છે, જે થોડા દિવસ પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં હતા, ત્યારબાદ હાથ પકડીને ઝાડુ મારવા ગયા હતા આમ આદમી પાર્ટીમાં અને પાછો હાથ પકડી લીધો છે અને તેમને સીધી ટિકિટ મળી ગઈ છે. અને ધારીથી ડૉક્ટર કિરીટ બોરીસાગરને ટિકિટ આપવામાં આવી છે. ધીરે ધીરે મને મારી ટીમ જે મને નામ મોકલી રહી છે, પણ આ બે મહત્ત્વના જે ઉમેદવાર હતા તેમના નામ કીધા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, તેમને રાજકોટ પૂર્વથી ટિકિટ આપવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો વઢવાણથી તરુણ ગઢવીનું નામ છે, રાપરથી બચુભાઈનું નામ આવ્યું છે, નવસારીથી દીપક બારોટનું નામ આવ્યું છે. એટલે ટોટલ અત્યારે જે ત્રીજી યાદ આવી છે એની અંદર 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે. જી, પણ જે પ્રમાણે વાત કરવામાં આવી છે, જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જોડાયા દિલ્હી ખાતે, દિલ્હી ગયેલા ત્યાં જોડાવા માટે સ્પેશિયલ, અને ખાસ જેને વાત કરી કોઈ લોભ લાલચ કે ટિકિટને મોહ માયા નથી, તો આ ક્યાંથી આવ્યું? જો રાજકારણ છે ને, રાજકારણની અંદર ટિકિટની મોહ માયા, હું ચૂંટણી નહીં લડું, હું ચૂંટણી લડીશ, ટિકિટ મળે તો, આ બધા નેતાઓ છે નિવેદનો આપતા હોય છે, પણ એમનો મેઇન અંદરનો હેતુ હોય છે કે મારે ચૂંટણી લડવી હોય છે. પણ ટિકિટ મળતી ત્યારબાદ કહેતા હોય છે કે પાર્ટી નક્કી કરે, તે અમારો નિર્ણય શિરોમાન્ય હોય છે. ઇન્દ્રનીલને ટિકિટ નથી મળી, પણ આમ આદમી, એ સવાલ અત્યારે એ પણ ઊભો થયો કે આમ આદમી પાર્ટી ઇન્દ્રનીલને ટિકિટ આપવાના જ હતા, આમાં કોઈ શંકાને સ્થાન નહોતું, પણ ઇન્દ્રનીલ રાજ્યગુરુને પાર્ટીની અંદર કંઈક વાંધા થયો હોય એવું લાગી રહ્યું છે, એટલા માટે કોંગ્રેસમાં જોડાયા. અને ટિકિટને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર જો વાત કરવામાં આવે તો એ કંઈ લોજિક સમજાતું નથી, કેમ કે આમ આદમી પાર્ટી પણ તેમને ટિકિટ આપવા નહીં જતી. એટલા માટે નહીં કે કોંગ્રેસમાં જોડાય, પણ અંદર કંઈક વાંધા પડ્યા હશે. અને વાંધો એ હતો જે મુખ્યમંત્રીનો ચહેરો ઇન્દ્રનીલ રાજ્યગુરુને બનવું હતું, પણ શું કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો બનાવશે? કોંગ્રેસની પ્રણાલી રહી છે કે લોકશાહી ઢબે, એટલે કે જે ધારાસભ્યો જીતશે તે પૈકી જે નામ હાઈકમાન્ડ નક્કી કરે છે તે સીએમનો ચહેરો હોય. શું આ લાલચ મોંઘી પડી શકે છે જે ઇન્દ્રનીલ રાજગુરુને પણ? બિલકુલ, લાલચની વાત કરી, બીજા મારી પાસે નામ આવી ગયા છે. વઢવાણથી તરુણ ગઢવીનું નામ છે, રાપરથી બચુભાઈનું નામ છે, નવસારીથી દીપક બારોટનું નામ છે, નાદોદથી હરેશનું નામ છે અને ગણદેવીથી અશોક પટેલનું નામ છે. આ ટોટલ 7 નામો છે અત્યારે કોંગ્રેસે યાદી જાહેર કરી છે. હવે આ યાદીની અંદર મહત્ત્વનું એક જ નામ છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ. જી મેહુલ, જો પૂર્વને રાજકોટ પૂર્વની સીટ અને સાથે જે હોદ્દેદાર જે છે અને સાથે જે પ્રબળ નેતા હતા અને સાથે સાથે તેનું રાજકીય સમીકરણ જે પૂર્વ સીટની અંદર વધારે છે તેવા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ જાહેર થયું છે, એટલે જે સંભાવના જે વ્યક્ત કરવામાં આવતી હતી, સાથે જે બીજા પક્ષમાં જોડાઈને સીએમ પદના જે સપના જોઈ રહ્યા હતા, જે ઇન્દ્રનીલ રાજગુરુને કોંગ્રેસ દ્વારા રાજકોટ પૂર્વની સીટ તરીકે જાહેર કરવામાં આવે છે. જી મેહુલ, જે પ્રકારે ભાજપ હજુ પણ મૂંઝવણમાં છે કોને ટિકિટ આપવી કે નહીં, 22 જેટલા જે ટિકિટ છે હજુ નથી આપી, ત્યાં કોંગ્રેસની ત્રીજી યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે, શું કહેશો આ વિશે? જે પ્રમાણે ધીરે ધીરે યાદી જે છે જાહેર થઈ રહી છે, જે પ્રમાણે પ્રથમ ફેઝની જે યાદી છે તે જાહેર કોંગ્રેસ દ્વારા ગઈકાલ રાત્રે કરી દેવામાં આવી, ત્યારબાદ વધુ જે 7 નામો, 7 નામની અંદર પણ રાજકોટનું જે પૂર્વનું નામ છે તે સીટનું નામ, એટલે કે 7 નામોની અંદર પણ જ્યારે કોંગ્રેસ દ્વારા આજે બીજા ફેઝની જે તૈયારીઓ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી બીજા ફેઝની અંદર જે 17-18 જેટલા જે નામો છે તેની જાહેરાત કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીની અંદર પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ જે ભાજપ છે તે 22 સીટોને લઈને ખૂબ જ મહામંથન કરી રહ્યું છે, કારણ કે જે 22 સીટો પૈકી કોઈ પણ એક સીટ નથી જે ભાજપ ખોવા માંગતો હોય. કોંગ્રેસની જે સીટો રહેલી છે તે ગમે એમ કરીને પોતાના તરફી કરવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ કોંગ્રેસના જે 3 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તો તેનો પણ જે પૂરેપૂરો લાભ જે છે તે ભાજપ લેવા માંગતો હોય તો હવે આદિવાસી સીટના જે પટ્ટા જે રહેલા છે, મોહનસિંહ રાઠવાની વાત કરવામાં આવે તો મોહનસિંહ જે છે તેની સીટ છે, એના પુત્રને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે, તેને લઈને તેને ભાજપમાં જોડવામાં આવ્યા છે. સાથે જાલોદની અંદર પણ ભાવેશ કટારાનું જે નામ છે તે પણ ચાલ્યું છે, એટલે કે વિસ્તારની અંદર પણ પોતાનું વર્ચસ્વ જે ભાજપ બનાવવા માંગે છે. તો આ રીતે જે 22 જે સીટોના જે નામ બાકી રહ્યા છે તે કોઈ પણ સંજોગોમાં ભાજપ છે તે ખોવા નથી માંગતો અને પોતાની 22 સીટ જે છે પોતાની તરફેણમાં આવે ને જે વાદ વિવાદ અને અશાંતિ જે ભાજપની અંદર અંદરખાને જે ચાલી રહી છે જે બળવો ના થાય તે માટેની પણ જે વ્યવસ્થા પ્લાન બી પણ જે ભાજપ તૈયાર કરી અને 22 નામ જાહેર કરી શકે છે. જી જી મેહુલ, માહિતી બદલ આપનો આભાર.
तो जे प्रकारना समाचार हालमां ज प्राप्त थई रह्या छे, कांग्रेस द्वारा उम्मीदवारोनी त्रीजी यादी पण जाहेर करी देवामां आवी। कांग्रेस द्वारा वधु सात उम्मीदवारोना नाम जाहेर करवामां आव्या छे। इंद्रनील राज्यगुरुने राजकोट पूर्वथी कांग्रेस द्वारा टिकिट आपवामां आवी छे, तो धारीथी डॉक्टर किरीट बोरीसागरनी टिकिट मळी छे। कांग्रेसे वधु सात उम्मीदवारोना नाम जाहेर कर्या, वडवाणथी तरुण गढवीनुं नाम सामे आव्युं छे। तो कांग्रेसना उम्मीदवारोनी यादी बहार आवी छे, वधु सात उम्मीदवारोना नाम बहार आव्या। रापरथी बचूभाई अरेठियानी टिकिट आपवामां आवी छे। तो कांग्रेसमां नवसारीथी दीपक बारोटनी टिकिट मळी छे। तो कांग्रेसी उम्मीदवारोनी त्रीजी यादी आजे जाहेर, नांदोदथी हरीश वसावानी टिकिट आपवामां आवी छे। गणदेवीथी अशोक पटेलने कांग्रेस द्वारा टिकिट अपाई छे। तो वडवाणथी तरुण गढवीनुं नाम सामे आव्युं छे। कांग्रेसना वधु सात उम्मीदवारोनुं नाम सामे आव्युं छे। कांग्रेसनी उम्मीदवारोनी त्रीजी यादी बहार पड़ी छे। तो कांग्रेसनी त्रीजी यादी हालमां ज जाहेर थई छे। वधु सात उम्मीदवारो छे जेना नाम कांग्रेस द्वारा जाहेर करवामां आव्या छे, जेमां इंद्रनील राज्यगुरुनुं नाम छे। धारीथी डॉक्टर किरीट बोरीसागरनું નામ છે, વડવાણથી તરુણ ગઢવીનું નામ છે। તો કોંગ્રેસ દ્વારા વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। રાપરથી બચુભાઈ અરેઠિયાની કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। તો નવસારીથી દીપક બારોટને ટિકિટ અપાઈ છે। નાંદોદથી હરીશ વસાવાને ટિકિટ અપાઈ છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી દેવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા વધુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી હાલમાં જ જાહેર કરવામાં આવી છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ છે। સાત ઉમેદવારોના નામ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। રાજકોટ પૂર્વથી ઇન્દ્રનીલ રાજ્યગુરુને ટિકિટ આપવામાં આવી છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જો કે થોડાક સમય પહેલા જ આપ પાર્ટીમાંથી તેમ ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે તેમણે કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે। આ સાથે જ રાપરથી બચુભાઈ અરેઠિયાને કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ છે। કોંગ્રેસ દ્વારા વધુ સાત નામ બહાર પાડવામાં આવ્યા। નવસારીની વાત કરીએ, નવસારીથી દીપક બારોટને ટિકિટ મળી છે। આપણી સાથે જોડાઈ ગયા છે વાત કરવા કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ। હેમાંગભાઈ, જે પ્રકારે કોંગ્રેસની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે, વધુ સાત ઉમેદવારોના નામ છે, શું કહેશો? બિલકુલ, ચૂંટણી નજીકમાં છે અને અમારી આ ત્રીજી યાદી છે, આ રીતે આગળ રહેશે। આ દરેકે દરેક યાદ સંપર્ક કપાઈ ગયો છે। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વથી કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। ધારીથી ડોક્ટર કિરીટ બોરીસાગરની કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ છે। કોંગ્રેસ દ્વારા વઢવાણથી તરુણ ગઢવીનું નામ સામે આવ્યું છે। વધુ સાત ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે। રાપરથી બચુભાઈ અરેઠિયાને ટિકિટ આપવામાં આવી છે। તો નવસારીની વાત કરીએ, નવસારીથી દીપક બારોટને ટિકિટ અપાઈ છે। કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પડાઈ, નાંદોદથી હરીશ વસાવાને ટિકિટ અપાઈ છે। કોંગ્રેસ દ્વારા વધુ સાત ઉમેદવારોના નામ બહાર પડ્યા છે। ગણદેવીથી અશોક પટેલને ટિકિટ અપાઈ છે। તો વઢવાણથી તરુણ ગઢવીનું નામ સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે આગામી 1 અને 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ પક્ષો પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા તેના ઉમેદવારોની ત્રીજી યાદી આજે બહાર પાડવામાં આવી છે, જેમાં કોંગ્રેસે તેના સાત ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના નામનો પણ સમાવેશ થાય છે। તેઓને રાજકોટ પૂર્વથી કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ છે, કે જેઓ આપમાંથી કોંગ્રેસમાં જોડાયા। ધારીથી ડોક્ટર કીર્તિપુરીસાગર ટિકિટ અપાઈ, વડવાણથી તરુણ ગઢવીનું નામ સામે આવ્યું છે, તેઓને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। તો કોંગ્રેસ દ્વારા વધુ સાત ઉમેદવારોના નામ જાહેર, રાપરથી બચુભાઈ અરેઠિયાને કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાઈ છે, નવસારીથી દીપક બારોટને કોંગ્રેસે ટિકિટ આપી છે। આ સાથે જ વાત કરીએ નાંદોદથી, તો નાંદોદથી હરીશ વસાવાને ટિકિટ અપાઈ છે। ગણદેવીની વાત કરવામાં આવી, તો ગણદેવીથી અશોક પટેલને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે।
વડવાણથી તરુણ ગઢવીનું નામ સામે આવ્યું છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી હાલમાં જ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વધુ 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના નામનો પણ સમાવેશ થાય છે.